नमस्कार मित्रों, AIBE 17 एटले ऑल इंडिया बार एक्जामिनेशन्स अने आपनी भाषा में कही तो सनदनी परीक्षा। आपने गया वीडियो में 1 થી 25 सुधीना प्रश्नों अभ्यास करेलो। हवे आगळना वीडियो में 26 થી 50 प्रश्नों अभ्यास करीशुं। प्रश्न 26, विचारो जो रोड पर अकस्मात थाय तो वकील आ स्थितिए कई प्रक्रियानुं पालन करशे? आनो जवाब छे विकल्प नंबर ए, पहला FIR थशे, पछी अरजी અને છેલ્લે ઇન્સ્યોરન્સ કંપનીને સમન્સ મોકલવામાં આવશે। પ્રશ્ન 27, ઉબી જસ ઇબી ઇડેમ રેમેડિયમ, જ્યાં હક ત્યાં ઉપચારનો સિદ્ધાંત કયા કેસથી આવ્યો? આ આપણે LLBના પહેલા જ સેમેસ્ટરમાં ભણી ગયા છે। જવાબ છે SB વર્સિસ વાઇટ, વિકલ્પ સી। પ્રશ્ન 28, ગ્લુસ્ટર ગ્રામર સ્કૂલનો કેસ એ કયા લેટિન સિદ્ધાંત ઉપર આધારિત છે? આ પણ આપણે LLBના પહેલા જ સેમમાં ભણી ગયેલા, તો ડેમનમ સાઇન ઇન્જરિયા, વિકલ્પ એ। પ્રશ્ન 29, જો કોઈ વ્યક્તિ સાયબર અપીલ ટ્રિબ્યુનલના હુકમથી અસરગ્રસ્ત હોય તો તે અપીલ ક્યાં કરશે? એ જિલ્લા કોર્ટમાં, બી ઉચ્ચ ટ્રિબ્યુનલમાં, સી વડી અદાલતમાં, ડી સર્વોચ્ચ અદાલતમાં? આનો જવાબ છે બી ઉચ્ચ ટ્રિબ્યુનલમાં। પ્રશ્ન 30, માલિકો દ્વારા મોકલવામાં આવેલ અધિકૃત હુકમની ભાષા કેવી હોવી જોઈએ જે વધુ કામદારો સમજી શકે? એ હિન્દી, બી અંગ્રેજી, સી દેવાનગરી લિપિ, ડી બંધારણની 8મી અનુસૂચિની ભાષા? જવાબ છે વિકલ્પ બી અંગ્રેજી। પ્રશ્ન 31, ફેક્ટરી એક્ટ 1948 એટલે કે ઉદ્યોગ કાયદો અનુસાર જે વ્યક્તિનો ઉદ્યોગ પરના દરેક મુદ્દા ઉપર પૂરેપૂરો કંટ્રોલ હોય તે કોણ? જવાબ વિકલ્પ એ ઓક્યુપાયર। પ્રશ્ન 32, શ્રીમાન કપૂરે જાન્યુઆરી 2021માં 80 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યું। તે મકાન તેને એપ્રિલ 2022માં 94 લાખમાં વેચ્યું। આ કેસમાં જે 14 લાખનો નફો થયો તે કયા મથારા હેઠળ નોંધાશે? જવાબ વિકલ્પ એ મૂડી નફા પરની આવકો। પ્રશ્ન 33, વર્તમાનમાં GST ના કેટલા સ્લેબ જોવા મળે છે? આ જવાબ જો આપણે રેગ્યુલર કોઈ બિલનો અભ્યાસ કરતા હોઈએ તો મળી જાય। જવાબ વિકલ્પ સી 0%, 5%, 12%, 18% અને 28%। પ્રશ્ન 35, ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની કલમ 41 મુજબ જિલ્લા કમિશનના ઓર્ડર સામે અપીલ ક્યાં થશે? જવાબ વિકલ્પ એ રાજ્ય કમિશન। આ પ્રશ્ન પણ સીધો 2 એક્ટમાંથી જ આવેલ હતો। પ્રશ્ન 36, કોઈ વ્યક્તિને ભારતીય નિવાસી માનવામાં આવશે જો 1 વર્ષથી, વિકલ્પ એ જો તે 182 કે વધુ દિવસ પાછલા વર્ષમાં ભારતમાં હોય, વિકલ્પ બી જો તે 180 કે વધુ દિવસ પાછલા વર્ષમાં ભારતમાં હોય, સી જો તે 181 કે તેથી વધુ દિવસ પાછલા વર્ષમાં ભારતમાં હોય, વિકલ્પ ડી જો તે 360 કે તેથી વધુ દિવસ પાછલા વર્ષમાં ભારતમાં હોય। જવાબ વિકલ્પ નંબર એ, જો કોઈ વ્યક્તિ 182 કે વધુ દિવસ પાછલા વર્ષમાં ભારતમાં હોય તો તેને ભારતીય નિવાસી માનવામાં આવશે। પ્રશ્ન 37, નીચેનામાંથી કયા મનાઈ હુકમમાં ફક્ત વાદની સુનાવણી અને મેરિટ આધારે ડિગ્રી આપવામાં આવે છે? હંગામી એટલે ટેમ્પરરી, એમાં પ્રથમ દ્રષ્ટિએ કેસને જોતા જે તે ઓર્ડર કરવામાં આવે, પરંતુ આનો જવાબ છે વિકલ્પ બી કાયમી। કાયમી એટલે કે પરપેન્ચ્યુઅલ, મનાઈ હુકમમાં ફક્ત વાદની સુનાવણી અને મેરિટ આધારે ડિગ્રી આપવામાં આવે છે। પ્રશ્ન 38, યદા નિર્દિષ્ટ દાદ અધિનિયમ એટલે કે સ્પેસિફિક રિલીફ એક્ટ 1963ની કલમ 5 મુજબ નિર્દિષ્ટ સ્થાવર મિલકત એટલે કે ઇમૂવેબલ પ્રોપર્ટીનો કબજો ધરાવવા માટે હકદાર વ્યક્તિ કઈ રીતે પાછો મેળવી શકશે? આનો જવાબ પણ 2 એક્ટમાં કલમ 5 જોઈશું તો મળી જશે, દિવાની કાર્યરીતિ સંહિતા 1908, વિકલ્પ બી। વિકલ્પ 39, જ્યારે ગીરો આપનાર તેની મિલકતનો કબજો ગીરો ધારણ કરનારને સોંપે છે જ્યાં સુધી તે ગીરો રકમ પરત ના કરે અને તેની આવકો ભોગવશે તે ગીરો એટલે? આનો જવાબ આપણને મિલકત હસ્તાંતરણ કાયદાના ગીરોવાળા પ્રકરણની શરૂઆતી કલમમાંથી મળશે અને આપણને પ્રશ્ન પરથી સીધું જ ખબર પડે છે, જવાબ ડી ભોગ્ય ગીરો। પ્રશ્ન 40, નીચેનામાંથી કયા કેસમાં સગીર સાથેનો કરાર રદ જ ગણાશે તે ઠરવેલ? આ પણ આપણે LLBના પ્રથમ વર્ષમાં જ શીખી ગયેલા। જવાબ છે મોહરી બીબી વસીસ ધર્મદાસ ઘોષ, વિકલ્પ સી। વિકલ્પ 41, બ એ સમાચાર પત્રનો માલિક જેની અના કહેવા પર ક વિરુદ્ધ બદનામ કરનાર પ્રકાશન કરી છે, અ એ બની આનાથી જે પરિસ્થિતિ નિર્માણ થશે એનું વળતર આપશે એ બંધાય છે, જો ક એ બ સામે વાદ લાવે તો કરારના કાયદાની કલમ 224 મુજબ નિર્ણય કરો।
આનો જવાબ પણ બે એક્ટમાંથી કલમ 224માંથી મળી જશે. વિકલ્પ એ અએ બંધાયેલ નથી બની જવાબદારી પર. પ્રશ્ન 42. એક વ્યક્તિ જે એજન્ટ છે અને માલિકના માટે એજન્સીનો ધંધો કરે છે, જે રજૂ કરેલ કે બંધાયેલ સત્તા છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાશે. જવાબ વિકલ્પ બી, સબસ્ટિટ્યુટેડ એજન્ટ. વિકલ્પ 43. જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનઃગોઠવણી અધિનિયમ 2013 મુજબ વિશિષ્ટ વ્યક્તિ એટલે સિવાય કે જે તે સરકાર, સરકારી કંપની, સરકારી ફંડેડ કંપની કે ઉપરના બધા જ. આનો જવાબ છે વિકલ્પ ડી, ઉપરના બધા સિવાયના વિશિષ્ટ વ્યક્તિ ગણાશે. વિકલ્પ 44. ટ્રેડમાર્ક ધારો 1999ના ઉપયોગ માટે રજિસ્ટ્રાર ઓફ ટ્રેડમાર્ક કોણ? આનો જવાબ પણ બે એક્ટમાંથી જ મળશે. જવાબ વિકલ્પ એ, કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક. વિકલ્પ 45. જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનઃગોઠવણી અધિનિયમ 2013 મુજબ સરકાર જમીનનું સંપાદન કયા વિષયો માટે કરી શકે? એ કેન્દ્રીય આર્મી, નેવી, એરફોર્સના વ્યૂહાત્મક કાર્ય માટે. બી પાણી કાઢવું, પહોંચાડવું વગેરે. સી અસરગ્રસ્તોને મદદ માટે. વિકલ્પ ડી, રમત, આરોગ્ય, પ્રવાસન અને અવકાશ કાર્યક્રમો માટે. આનો જવાબ છે 4. ઉપરના બધા જ વિકલ્પો એ, બી, સી, ડી વિષયો માટે સરકાર જમીનનું સંપાદન કરી શકે. વિકલ્પ 46. નીચેનામાંથી કઈ બૌદ્ધિક મિલકત નથી? એ કોપીરાઇટ, બી પેટન્ટ, સી ડિઝાઇન, ડી ઐતિહાસિક ચિહ્નો. જવાબ છે વિકલ્પ ડી, ઐતિહાસિક ચિહ્નો. ઐતિહાસિક ચિહ્નો એ બૌદ્ધિક મિલકત ના ગણી શકાય, તે ઇતિહાસમાંથી મળે છે, તે બુદ્ધિનું ઉપજાવેલું પરિણામ નથી. વિકલ્પ 47. નીચેનામાંથી યથાનિર્દિષ્ટ દાંત અધિનિયમ એટલે પેસિફિક રિલીફ એક્ટ 1963 મુજબ હક ઠરાવી આપવાના હુકમનામા વિશે સાચું વિધાન કયું છે? જવાબ છે વિકલ્પ સી, ઉપરના બંને. તે કલમ 34ને સંબંધિત છે અને તે વિવેકાધીન છે. પ્રશ્ન 48. નીચેનામાંથી કયું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 મુજબ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ? આનો જવાબ પણ આ એક્ટમાંથી મળી જશે. વિકલ્પ ડી, બિલ રિસિપ્ટ. તે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વચન ચિઠ્ઠી, હુંડીઓ અને ચેક. વિકલ્પ 49. નીચેનામાંથી 1985માં કયા બંધારણીય સુધારાથી દરબદલ એટલે કે એન્ટી ડિફેક્શન ધારો બંધારણમાં ઉમેરવામાં આવ્યો? જવાબ વિકલ્પ બી, 52માં બંધારણીય સુધારાથી. પ્રશ્ન 50 અને આજનો છેલ્લો પ્રશ્ન. નીચેનામાંથી કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે ઠરવેલ કે એવો બંધારણીય સુધારો કે જે આર્ટિકલ 13(2) મુજબ કાયદો હશે અને મૂળભૂત હકોનો ભંગ કરતો હશે તો રદ ગણાશે? જવાબ વિકલ્પ ડી, ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય. હવે આ પેપરના બાકીના 50 પ્રશ્નોનો વિડીયો આપણે 8 અઠવાડિયામાં લાવી દઈશું અને વિષયવાર દરેક વર્ષના પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું અને પ્રેક્ટિસ કરીશું. સહયોગ આપતા રહો. થેન્ક યુ.